લાઠી શહેરમાં વધી રહેલા દબાણો, ટ્રાફિક સમસ્યા તેમજ મફત પ્લોટના નામે શ્રીમતીઓએ સરકારી કિંમત જમીનમાં કરેલ દબાણો અને મેઇન બજારમાં સીસી રોડના ભ્રષ્ટાચારો બાબતે લાઠીના પત્રકાર દ્વારા તંત્રને અલ્ટિમેટમ. લાઠી 25 વર્ષથી પાલિકા ભાજપ શાસિત છે. રેગ્યુલર ચીફ ઓફિસર નથી, પ્રોફેશનલ ઉપર નિમણૂક આપવામાં આવે છે, જેના કારણે વહીવટમાં પારદર્શકતા જોવા મળતી નથી. જે કામો થાય તે મોટે ભાગે ટકાવારી મુજબ જ થાય છે, જેથી તમામ કામોમાં લોટ પાણીની લાકડા જેવો ઘાટ કરી મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહેલ છે. ભવાની સર્કલથી ચાવંડ દરવાજા સુધી દુકાનો આગળ માલ સામાન અને મસ મોટા છાપરાને કારણે દિન પ્રતિદિન રોડ સાંકડો થતો જાય છે. પબ્લિકને ચાલવા માટે બનાવેલ ફૂટપાથ ઉપર મન ફાવે તેમ દબાણો, જેથી મોટા વાહનો ચલાવવા ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે. આલમગીરીથી કેરિયા રોડ ઉપર આવેલ મફત પ્લોટ ફક્ત નામના જ છે અને શ્રીમતો બે બે માળના મકાનો અને સરકારી જમીનમાં મન ફાવે તેમ દબાણો કરી તરાહાર માલિક બની ગયા છે. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.